Hello everyone, myself Sagar Makwana, lecturer in Mechanical Engineering Department, Vallabhbhuti Polytechnic, Navsari. Today we are going to learn stress strain diagram. Stress strain diagram aaje apne joishu. So let's start stress strain diagram. Figure ma tame juo cho stress versus strain no graph diagram draw karelo chhe. Have aa diagram josho to tamne अलग अलग पॉइंट्स देखाय छे, पॉइंट ए बी सी डी. पॉइंट ए छे डेट इज लिमिट ऑफ प्रोपोर्शनलिटी, पॉइंट ओ टू ए. देन पॉइंट बी छे इलास्टिक लिमिट छे. पॉइंट सी टू डी मां वच्चे प्लास्टिक डिफॉर्मेशन आवे छे अने पॉइंट डी पर फ्रेक्शन पॉइंट आवे छे. तो स्ट्रेस स्ट्रेन ग्राफ ड्रॉ करवा माटे एक प्रेक्टिकल करेलो छे कि एक वायर छे, ए वायर पर एक्सटर्नल फोर्स आपी एनी नीचे वजन लटकावी अने स्ट्रेस अने स्ट्रेन मेजर करवामां आवे छे. अलग अलग प्रकारना लोड मूकी अने स्ट्रेस अने स्ट्रेस स्ट्रेन फाइन करवामां आवे छे अने स्ट्रेस स्ट्रेन फाइन करी एना परथी आ एक डायग्राम ड्रॉ करवामां आवे छे. हवे वायर पर लोड मूकता जईए ए प्रेक्टिकल आपणे लास्ट लेक्चरमां ज शीख्या के डिटर्मिनेशन ऑफ यंग मॉड्युलस इन लेबोरेटरी. सेम एज प्रोसिजर थी आपने स्ट्रेस स्ट्रेन जे पण वेल्यू मळे छे ए स्ट्रेस एंड स्ट्रेन नी वेल्यू पर थी आ ग्राफ ड्रॉ करी शकीए. सो तो ग्राफ नी शुरुआत करिए. फिगर में जुओ तमे फ्रॉम पॉइंट ए टू बी ऑन द ग्राफ स्ट्रेस एंड स्ट्रेन आर नॉट डायरेक्टली प्रोपोर्शनल. But if the load is removed at any point between O to B, the curve will be retraced and the material would return to its original length. હવે આ શરૂઆતની વેલ્યુ છે. જ્યારે પણ સ્ટાર્ટિંગમાં જ્યારે લોડ મૂકવામાં આવે છે તો સ્ટ્રેસ અને સ્ટ્રેન છે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ નથી જણાતા ગ્રાફ પરથી. આ પોઈન્ટ એ અને આ પોઈન્ટ ઓ, આ લાઈન જુઓ, આ એરિયા લાઈન. ओके okay? तो अँ स्ट्रेस स्ट्रेन एक बीजा ने प्रपोजनल नहीं. पची लोड जेम जेम वारता जाइसू एम एम अपन ने स्ट्रेस नी वेल्यू पण वधती जशे अने स्ट्रेन नी वेल्यू ओछी वधे छे स्टार्टिंग में. केम? कारण के इनिशियल पोर्शन जे ग्राफनो इनिशियल पोर्शन छे कवनो स्ट्रेन इज लेस देन 1%. आ पॉइंट ओ टू ओ जमने देखाय छे એમાં સ્ટ્રેન છે એકદમ 1% કરતાં પણ ઓછો આવે છે. હવે એના પાછળ રીઝન છે. કોઈ પણ ઓબ્જેક્ટ, કોઈ પણ તમે મટીરિયલ લઈ લો, સપોઝ કે આપણે સ્ટીલ મટીરિયલ લઈએ છીએ, આપણે વાયરનું જ એક્ઝામ્પલ લઈ લઈએ. વાયર હેંગ કરેલો છે અને એની નીચે જો લોડ એપ્લાય કરવામાં આવે, સ્લોટેડ વેઇટ જો આપણે મૂકતા જઈએ, તો વાયરમાંથી જે સ્ટ્રેન મળે છે એ સ્ટાર્ટિંગમાં ખૂબ જ ઓછો મળશે. કેમ? કારણ કે વાયરની પોતાની પણ એક લિમિટ હોય છે, એક કેપેસિટી હોય છે કે ત્યાં સુધી એને અસર થતી નથી, એ તૂટી નથી જતો, એ ખેંચાઈ નથી જતો. એની પોતાની પણ સ્ટ્રેન્થ છે, એની પોતાની મિકેનિકલ પ્રોપર્ટીઝ છે, જેથી કરીને ડાયરેક્ટલી સ્ટ્રેન વધતું નથી, એ લંબાઈ જતો નથી વાયર. એને લીધે આપણને જે આ સ્ટાર્ટિંગનો પોર્શન છે ઓ ટુ એ, એમાં સ્ટ્રેનની વેલ્યુ ઓછી મળે છે. ઓકે, તો આ રીઝન છે કે સ્ટ્રેનની વેલ્યુ સ્ટાર્ટિંગમાં ઓછી છે. અને સો ધીઝ પોર્શન ઓ ટુ એ વેર સ્ટ્રેસ એન્ડ સ્ટ્રેન આર ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ઈચ અધર, સો હિયર પોઈન્ટ એ ઇઝ કોલ્ડ લિમિટ ઓફ પ્રપોઝનલિટી. સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાના સપ્રમાણમાં છે એટલે પોઈન્ટ એ ને આપણે લિમિટ ઓફ પ્રપોઝનલિટી કહીશું. હવે પોઈન્ટ એ ટુ બી તરફ જુઓ. સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાને પ્રપોઝનલ નથી પોઈન્ટ એ ટુ બીમાં. ધીસ પોઈન્ટ, પોઈન્ટ એ એન્ડ પોઈન્ટ બી, સ્ટ્રેસ અને સ્ટ્રેન એકબીજાને પ્રપોઝનલ નથી. કેમ નથી? કારણ કે લિમિટ ઓફ પ્રપોઝનાલિટી આવી ગઈ છે. હવે સ્ટ્રેનની વેલ્યુ થોડી સ્લાઇટ વધતી દેખાય છે તમને પોઈન્ટ એ કરતાં.
હવે બી પોઈન્ટ સુધી, બી પોઈન્ટને આપણે ઇલાસ્ટિક લિમિટ કહીએ છીએ. કેમ? કારણ કે આ પોઈન્ટ સુધી જ્યારે પણ આપણે લોડ વધારતા જઈશું, આપણા જે પણ ઓબ્જેક્ટ છે, વાયર છે, એમાં સ્લાઇટલી કદાચ સ્ટ્રેઇન આપણને મળે, વેલ્યુ વધે એની લેન્થમાં, પણ જો લોડ રિમૂવ કરીશું તો મટીરિયલ એની ઓરિજિનલ લેન્થ પર, ઓરિજિનલ પોઝિશન પર આવી જશે. ઓકે, જ્યારે પણ લોડ આપીશું તો મે બી સ્લાઇટલી ચેન્જ જોવા મળે, બટ વેન વી રિમૂવ ધ લોડ ધેન મટીરિયલ વુડ રિટર્ન ટુ ઇટ્સ ઓરિજિનલ લેન્થ. દેટ્સ વાય પોઈન્ટ બી ઇઝ કોલ્ડ ઇલાસ્ટિક લિમિટ, ઓર વી કેન સે યીલ્ડ પોઈન્ટ. આપણે આને ઇલાસ્ટિક લિમિટ કહી શકીશું અને અથવા યીલ્ડ પોઈન્ટ પણ કહી શકીશું. ઓકે, હવે પોઈન્ટ બી થી સી તરફ જુઓ. ધ સ્ટ્રેઇન ઇન્ક્રીઝ રેપિડલી બિટવીન પોઈન્ટ બી ટુ બી એન્ડ સી. વેન ધ લોડ ઇઝ રિમૂવડ એટ સમ પોઈન્ટ બિટવીન બી એન્ડ સી, ધ મટીરિયલ ટ્રેસિસ ધ પાથ શોન બાય ડોટેડ લાઇન્સ એન્ડ એક્વાયર્સ ધ સ્ટેટ ઇન વિચ પરમેનન્ટ ડિફોર્મેશન ઇઝ પ્રોડ્યુસ. ધ મટીરિયલ ઇઝ સેડ ટુ હેવ પરમેનન્ટ સેટ ઇન ધી સ્ટેટ. પોઈન્ટ બી થી સી તરફ આપણે ધ્યાન આપવાનું છે. પોઈન્ટ બી એન્ડ પોઈન્ટ સી, આ પોઈન્ટ પર સ્ટ્રેઇન ખૂબ સ્પીડમાં વધે છે બી થી સીમાં. હવે જ્યારે પણ અહીંયા આપણે સી પોઈન્ટ પર આવ્યા પછી લોડ રિમૂવ કરીશું તો એ ઓરિજિનલ પોઝિશન પર નથી આવવાનું. આ એવો સ્ટેજ છે કે જેમાં એકવાર મટીરિયલની લેન્થ ચેન્જ થઈ ગઈ ત્યારબાદ એ એના ઓરિજિનલ પોઝિશન પર આવવાનું નથી, પરમેનન્ટ ચેન્જ થઈ જાય છે. ડિફોર્મેશન જે પણ મળે છે એ પરમેનન્ટ છે. ધેટ્સ વાય અહીંયા જે ડોટેડ લાઇન બતાવી છે એ પરમેનન્ટ સેટ લાઇન બતાવે છે કે અહીંયાથી આપણે ઓરિજિનલ પોઝિશન પર રિટર્ન જઈ શકવાના નથી, ડિફોર્મેશન થયું છે એ પરમેનન્ટ થઈ ગયું છે. ઓકે, ધેન ફર્ધર ઇન્ક્રીઝ ઓફ ડિફોર્મેશન ફોર્સ બિયોન્ડ પોઈન્ટ સી રિઝલ્ટ્સ ઇન લાર્જ ઇન્ક્રીઝ ઇન સ્ટ્રેન. ધીસ ફિનોમેના ઇઝ કોલ્ડ પ્લાસ્ટિક ડિફોર્મેશન. હવે સી પોઈન્ટથી પાછળનો ભાગ જે પણ છે એમાં સ્ટ્રેન ખૂબ સ્પીડથી વધશે, ખૂબ સ્પીડથી આ સ્ટ્રેન વધવાનો છે, અને જે ડિફોર્મેશન છે તે એ પરમેનન્ટ ડિફોર્મેશન છે. એટલે આ સ્ટેજને આપણે પ્લાસ્ટિક ડિફોર્મેશન પણ કહી શકીશું. સી પછીની લાઇન છે, તે કર્વ દેખાય છે તે. એટ પોઈન્ટ ડી, પોઈન્ટ ડી તરફ જુઓ. ધ બોડી ગેટ્સ ફ્રેક્ચર્ડ એન્ડ હેન્સ ઇટ ઇઝ કોલ્ડ ધ ફ્રેક્ચર પોઈન્ટ. પોઈન્ટ ડી પર આવીને આપણો બોડી મટીરિયલ છે તૂટી જશે, એને આપણે ફ્રેક્ચર પોઈન્ટ કહી શકીશું, ઓર બ્રેકિંગ એન્ડ એ પોઈન્ટ પર જે સ્ટ્રેસ મળે છે એને બ્રેકિંગ સ્ટ્રેસ પણ કહી શકીશું. હવે આવું કેમ થયું છે? આ કર્વ આપણને શું સાબિત કરે છે, શું બતાવે છે? જ્યારે પણ આપણે કોઈ મટીરિયલ લઈએ એના પર જો ટેન્સાઇલ ફોર્સ આપીએ તો એ કંઈ ડાયરેક્ટ ખેંચાવાનું નથી કોઈ પણ મટીરિયલ, એની પોતાની સ્ટ્રેન્થ છે, જેથી કરીને એ અમુક લિમિટ સુધી એને કોઈ જ ઇમ્પેક્ટ થતી નથી. ત્યારબાદ ધીમે ધીમે સ્ટ્રેઇન વધે છે, એક લિમિટ આવી જાય છે, યીલ્ડ પોઈન્ટ આવી જાય છે, ત્યાં સુધી સ્ટ્રેસ વેલ્યુ વધતી જોવા મળશે, અને યીલ્ડ પોઈન્ટ પછીના પોઈન્ટ પછીની જે કર્વ મળે છે એ થોડો ડિક્રીઝ થાય છે. કારણ કે જેમ જેમ લોડ વધારતા જઈશું એની લિમિટ પૂરી થઈ જશે, યીલ્ડ પોઈન્ટ આવી જશે, ત્યારબાદ મટીરિયલને તોડવા માટે ઓછા ફોર્સની જરૂર પડે છે. એટલે આપણો સ્ટ્રેસની વેલ્યુ છે એ અહીંયાથી તમને ઘટેલી દેખાય છે, કારણ કે સ્ટાર્ટિંગમાં કોઈ પણ મેટલને તોડવા માટે બળ વધારે આપવું પડે, પણ એકવાર એની લિમિટ યીલ્ડ પોઈન્ટ આવી જાય ત્યારબાદ એને તોડવા માટે ઓછું બળ આપવું પડે છે. એટલે આપણને સ્ટ્રેસ મળવાનું ફોર્સ અપોન એરિયા એ વેલ્યુ ઘટવાની, એટલે કર્વ આપણો નીચે તરફ જતો દેખાય છે. ઇલાસ્ટિક લિમિટ પછી જે યીલ્ડ પોઈન્ટ છે એના ત્યારબાદ આપણને કર્વ ઘટેલો દેખાય છે. ત્યારબાદ આ કર્વ મે બી ઇન્ક્રીઝ આ રીતના થાય છે અથવા તો ડાયરેક્ટ નીચે પણ આવી જાય છે. ડિપેન્ડ્સ ઓન મટીરિયલ, મટીરિયલ કયા પ્રકારનું છે એના પર ડિપેન્ડ કરે છે. હાલ આપણને આ કર્વ ઉપર તરફ જતેલો બતાવે છે વાયરના કેસમાં, પણ બીજા જો મટીરિયલ હશે તો એમાં કર્વ એકવાર વધી ગયો પછી નીચે પણ જઈ શકે, અને અહીંયા આ પોઈન્ટ પર આપણને આ જે પોઈન્ટ દેખાય છે અહીંયા પણ ડી પોઈન્ટ મળી શકે. ઓકે, પ્રેક્ટિકલી વાત કરું છું મેં, કારણ કે થિયેટિકલ આપણને કર્વ જરાક સ્લાઇટલી ઉપર દર્શાવેલ છે, પણ ઘણા કેસમાં પોઈન્ટ ડી છે એ યીલ્ડ પોઈન્ટ કરતાં નીચા પોઈન્ટે જ આપણને મળે છે.
कारण के एकवार इलास्टिक लिमिट पछी यील्ड पॉइंट पछी एने तोड़वा माटे एटलू बळ आपवू पड़तू नथी अने ज्यारे पण मटीरियल तूटे छे ए टाइमे लोड आपणने ओछो रीडिंग ओछू बतावे छे मशीनोमां। एटले पॉइंट डी फ्रेक्चर पॉइंट छे ए हमेशा यील्ड पॉइंट करता नीची वेल्यू होय छे एनी। सो आ स्ट्रेस स्ट्रेन कर्व खूब ज इम्पोर्टंट अपना मिकेनिकल एंजीनियरिंग माटे छे, मटीरियल रिलेटेड कर्व छे स्ट्रेस स्ट्रेन कर्व, खास तमारे याद रखवानुं छे। ओके, नेक्स्ट एप्लिकेशन ऑफ इलास्टिसिटी। व्हाइल मेकिंग सस्पेंशन ब्रिज द नॉलेज ऑफ इलास्टिसिटी गिव्स द वेल्यू ऑफ थिकनेस ऑफ मेटल रोप्स एंड पिलर्स। જ્યારે ઇલાસ્ટિસિટીની એપ્લિકેશન ઘણી બધી છે એમ તો, પણ અમુક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ કે જ્યારે પણ સસ્પેન્શન બ્રિજ બનાવવો હશે તો ઇલાસ્ટિસિટીનું નોલેજ ખૂબ કામ લાગશે, કે મેટલ રોપ્સની થિકનેસ કેટલી રાખવી, પિલરની થિકનેસ કેટલી રાખવી। સેકન્ડ પોઈન્ટ, વી હેવ ટુ ટેક કેર ટુ મેક પાર્ટ્સ ઓફ મશીન સો દેટ સ્ટ્રેસ બિયોન્ડ ઇલાસ્ટિક લિમિટ ઇઝ નોટ એપ્લાઇડ ઓન ધ પાર્ટ્સ, અધરવાઇઝ પાર્ટ્સ મે બી ડેમેજ ઇઝીલી। જ્યારે પણ મશીનના પાર્ટ્સ બનાવતા હોઈશું એ ટાઈમે ઇલાસ્ટિક લિમિટ વેલ્યુ છે, ઇલાસ્ટિસિટીનો ગુણધર્મ આપણને જો ખ્યાલ હશે તો એની વેલ્યુ કરતાં સ્ટ્રેસ બિયોન્ડ ઇલાસ્ટિક લિમિટ ઇઝ નોટ એપ્લાઈડ। કેમ? કારણ કે પાર્ટ ડેમેજ થવાના ચાન્સીસ વધી જશે। અને લાસ્ટ પોઈન્ટ, નોલેજ ઓફ ઇલાસ્ટિસિટી ગિવ્સ લેન્થ, બ્રેથ એન્ડ હાઈટ ઓફ મટીરિયલ ઓર મેટલ ઓર કોન્ક્રીટ ગ્રાઇન્ડર્સ વાઇલ મેકિંગ બ્રિજ ઓન રેલવે ઓર રોડ। ઇલાસ્ટિસિટીના નોલેજથી લેન્થ કેટલી રાખવી, બ્રેથ કેટલી રાખવી, હાઇટ કેટલી રાખવી બ્રિજની, રેલ રોડની, એ આપણે ઇઝીલી ફાઇન્ડ કરી શકીશું। સો ધીઝ ઇઝ ધ સમ એપ્લિકેશન્સ ઓફ ઇલાસ્ટિસિટી। ઓકે, બીજું પણ એક એક્ઝામ્પલ લઈ શકીએ આપણે કે ક્રેન છે, ક્રેન્સ આર યુઝ ફોર લિફ્ટિંગ એન્ડ મૂવિંગ હેવી લોડ્સ ફ્રોમ વન પ્લેસ ટુ અનધર। હવે ક્રેન્સ હેવ અ થીક મેટલ રોપ ટુ વિચ ધ લોડ ઇઝ એટેચ્ડ એન્ડ સો ધ કેબલ ઇઝ અંડર સ્ટ્રેસ, સો નોલેજ ઓફ ઇલાસ્ટિસિટી ગિવ્સ ધ રિક્વાયર્ડ ડાયમીટર ઓફ રોપ। ક્રેનના રોપનો ડાયમીટર કેટલો રાખવો એ પણ આપણે ઇલાસ્ટિસિટીના ગુણધર્મથી એપ્લાય કરી શકીશું। સો આ એપ્લિકેશન છે ઇલાસ્ટિસિટીની। ઓકે, સો ટુડે વી લર્ન સ્ટ્રેસ સ્ટ્રેન ડાયાગ્રામ એન્ડ એપ્લિકેશન ઓફ ઇલાસ્ટિસિટી। I hope you understand both these topics. If you have any query, then you can directly contact me or call me anytime. Okay? Thank you.